રામ તમે સીતાજીના તોલે ન આવો. કેવા સરસ મજાના શબ્દો છે કે રાવણને મારીને તમે શું પરાક્રમ કર્યું, રામ તમે સીતાજીને તોલ્યા. એ 10,000 વર્ષની પરંપરા અત્યાર સુધી આવેલી આવે. આપણે એ તૂટી મરીએ ને તોય આપણા સીતાજી એમ ન કે તમે કઈ કર્યું. આ પરંપરા હજી આવેલી આવે છે. બોલો, આમાં જેટલા બહેનો છે ને બહુ બુદ્ધિજીવી છે, ગમે એ પ્રસંગમાં આવી છે ને, પોતાને છોકરો સાચવો ન હોય એટલે તરત એક પંપ મારી દે. અમારો મુનિયો તો એને પપ્પાનો જ એવાયો છે, પપ્પો હરખ પદુડો રમાયડા રાખે એમ. તોય છેલ્લે એક જ તમે શું કર્યું, તૂટી મર્યો છે. હવે આ હજી તમે શેર માર્યો હો, ગામડામાં એવું છે, ખેતરેથી ઘરે આવે ને તાર રાઈ નાખે, હાંપડો મુનિયો રોવે હે થોડીક વાર ઘોડો થાવ, અને ગમે એવો મરો દઈશે ને લાદીમાં ચાર પગે થશે ને એના ઉપર મુનિયાને બેહાડશે, અને બેન હામેણી લઈને એ ઘોડો આઈલો કોઈ રીતે આપણે ન આવીએ. પણ સાહેબ પુરુષે હંમેશા ધૂણી ધખાવીને બેઠો છે યાર. આ બધી પીડિત આત્માઓનો ભાઈ ભાઈ આવ્યું. હા, જેટલી પીડિત આત્મા હોય ને બિચારા, અને હકીકત છે ને, જો આમાં બેનો જેટલા પરણેલા છે, આ તો લાઈટ નથી બળતી, આમ છેટું મને દેખાતું નથી, 38 તારા છે, પણ બેન ખબર પડી જાય કે લગ્ન થઈ ગયા કે નહીં, અને મંગલસૂત્ર હોય હેથો હોય, આમાં જેટલા પરણેલા પુરુષ છે ને મને વર્તાય જ કે પણ પરણેલો છે, કેમ કે આ તો તમે ખુરશીમાં બેઠા હો, ભારતીય બેઠકમાં બેઠા હોય એટલે આમ બેઠા હોય, આમ એટલે માન લેવાનું ભાઈ ભંગાઈ ગયા છે એમ. એટલું એટલું સહન કર્યા પછી રામ તમે સીતાજીને તોલે ન આવો કોઈ રીતે. બોલો, હમણાં એક જણો સવારે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો, સાહેબ બચાવી લ્યો મારી ઘરવાળી, અવડું ચાકુ લઈને વાહે થઈએ, અવડું અવડું. સાહેબ સવારના પોરમાં કઈક મજાકમાં આવી છે, એ કે ત્યાં કઈક કર્યું હોય, નકર ઘરવાળીઓ ચાકા લઈને થોડી વાહે થાય. એ કે એ છે ને તૈયાર થઈને નીકળીને તો મારાથી ગીત ગવાઈ ગયું, દિલ ચીર કે દેખ તેરા હી નામ હોગા, તી છરી લઈને ચીરવા નીકળી છે. તો સાહેબ મજા ક્યાં હતા, એ કે ચીરવા દે ને, એ કે સાહેબ ચીરવા દેવા કઈ વાંધો નથી, પણ આપણે ખોટા પડીએ ને. પુરુષ એટલું દુઃખ સહન કરે તોય કે રામ તમે સીતાજીને તો લઈ નો આવો. પુરુષે સાહેબ હંમેશા, કોઈ કવિઓએ માના વખાણ બહુ કર્યા છે, દીકરીના વખાણ કરવામાં આવ્યા, બેનના વખાણ કરવામાં આવ્યા, પત્નીના વખાણ કરવામાં આવ્યા છે, પણ આ દેશના કોઈ કવિઓએ પુરુષોના વખાણ જ ન કર્યા. બોલો, નકર આ બધા ઘા ખાધેલા છે, કેમ કે એડવર્ટાઈઝમાં આપણને રહેવા નથી દીધા આ લોકોએ. તમે જોજો ટીવી હાલતી છે ને, એડવર્ટાઈઝમાં ન હોય નકર ઘઉંના બાચકા કોણ લઈ આવે, પુરુષ. તેલના ડબ્બા કોણ ઉપાડે, પુરુષ. અને મું આવે ને, મુંહની એડવર્ટાઈઝમાં બેનોની જ કમર દુખતી હોય, આપણે તો કમરો છે ને, ક્યાંય આપણું માહિતમ જ નહીં, તોય તમે રામ તમે સીતાજીના તોલે નો આવો. અમે તો સહનની ધૂણી ધખાવીને બેઠા છીએ બાપ.